એવું લાગે છે તું નક્કી ફોન કરેલો લાગે છે કોઈ સાહેબ હું એ કશું ફોન નહીં કર્યો આપડે હંગા થાય છે કોઈ વાત મારો નહી લાગતો પણ કે આનો ફોન આવે છે તો હવે તૈયારી છે ને ફોન આબાઈ હા સાહેબ ફોન આબાઈ તૈયારી છે પણ હજી સુધી આવ્યો ને મને કોઈક ડાઉટ લાગે ફોન નહીં આવ્યો કોઈ ગડબડ છે કોઈ મોણા આપણે જોઈ જ નહી ગયું મને જો હું જો મોણા ને ઓળખું છું તમે કુણ કુણ છો અને શું છે આ બધું આ પકડા હે તો એને મારી મારી છોડી આવશે ખબર નહીં આવે તો સાહેબ હજી મને એવું લાગે છે કે આની અંદર બહુ ઊંડો રસ્તો છે કદાચ એની અંદર જો મારી વાત જોતો હોય તો હા ઓમાં કદાચ જોશે તું જા મારું નામ ને મોં વાટે હતે એક સુધા તું હા રવે જા હા જા મું બસ હોય હે ભગવાન, એક બાજુ મારા છેડે પોલીસ અને એક બાજુ પેલો અમારો બોસ. હવે મારે જી બાદ જાવું. આ હીરાની વેરા ફેરી કરતા કરતા તો હવે મારી જિંદગી જતી રહેવાય, પણ પોલીસ મારો પીછો હવે નહીં છોડે. હવે મારે શું કરવું, શું ના કરવું? આ ચોરી બંધ કરવા દઉં તો બોસ મારી નાખશે, અને પોલીસનું કામ કરવા દઉં તો એ બોસ મારી નાખશે. હવે શું કરવું, શું ના કરવું? ભગવાન મને હાથો રસ્તો બતાવજે. ફુગ્ગા તો વેચવાની જગ્યાએ તમારો હીરો બચાવીને આવ્યો છું. અને આ હીરો ફુગ્ગા માં તો તું ચેમ છૂટો લઈને આવ્યો? એની પાછળ પણ એક કારણ છે. શું કારણ છે? મારા ચીડે એક પોલીસ પડી ગયો છે. તો કોઈ જાણતો નહીં છે ને? જાણતો થઈ ગઈ છે. પોલીસ મારી પાછળ છે અને એ પોલીસ વાળો મારા પાછળ પાછળ આપણી સીઆઈડી કરે છે. એટલે તમે હીરો લઈ અને તમે બોસ જોડે જતા રહો, નકે પછી શું તારે ખબર છે, આપણે બે પકડી જશો તો આ કરોડોનું નુકસાન બોસને આવશે. તો પોલીસને જાણ થાય તો ખબર નહીં કોઈ? પોલીસને જાણ થઈ ચૂકી છે, પણ એ મારી પાછળ સીઆઈ કરે છે અને બહાર વરા ચીડ્યો છે. જો જગ્યા ના બતાવતા કોઈ? હવે આપણે લોકેશન ચેન્જ કરવું પડશે. જલ્દી લોકેશન બદલવું પડશે બોસ ને કે. હા તો તમે ના હો તો જલ્દી નીકળી જજો. હું જઈને હવે બોસ ને હીરાવાનું છું. જલ્દી નીકળી જો, મારી પાછળ પોલીસ આવે છે. સારું હું જઉં. હા જલ્દી નીકળી જાઓ. બે ઉભા હતા, કેમ એક ને મોઢું બાંધેલું હતું, ચશ્મા પહેર્યા હતા અને ડોહો હતો.
ડોહો બે આ ફુગ્ગા હાથમાં હતા ને? હા ફુગ્ગા હતા અને હાથમાં તો હીરો. ઓ તારી હીરો હાથમાં હતો અને વાતો કરવાની ગાંઠી દી એવી. વાતો કરવાની ની કરતા હતા જ્યાં ચમડી ધોઈ રે. યો ભાતા સાહેબ પાસે હું હેડે પરો એ તો તારા પૂરું ના વપડાય તને. આવી વાતો થતી હોય આવી વાતો થાય તો તને ના ખબર પડે. કરોડની વાત થતી હોય જેવું ખોટું કામ કરતા હોય ઈ ઈ આવી વાતો કરતા ઈ આવી વાતો કરતા ખબર ના પડે તારે હોળી પડે પૂરી. બે બે આ સાઈડ તો મારી મારી તૂડી નાખશું ને ખબર નહી. આ સરકારી કોમ નહીં ખબર જ નહીં પડતી હોય હે. એ ગમે આ ના કરવા છોડ્યું નહીં હું ગમે જતો. શું કરું હવે શું ના કરું? સાહેબ ને હાથું કહું કે પછી પેલા બોસ આગળ હાથો પડું? જો બોસ આગળ હાથો પડ્યો તો પૈસા મળશે અને સાહેબ આગળ હાથું બોલ્યો તો સાહેબ જેલમાં જ લઈ જવાના છે. એના કરતી એમ કરવા જે સાહેબ ને આજનો દાડો ખોટું ભૂલી નાખું અને સાહેબ થી છુટકારો મેળવી લઉં. હા આજ હાથું છે. જેવા અલગ બેઠા છે એમ ક્યાં ખબર છે? અહીં ભેગો કાગડો થાય તો એ કાગડો અલગ જ પડે એમ. આ અલગ નહીં પડે અમને નહીં ખબર પડતી હોય કોઈ. આ સરકારને ગોડી સમજેસી અલગ દઈને બેઠા છી પણ ખબર વાત મારા મુઠે આવી ગઈ છે કે અરે સોર ભેગા ભળી ગયા છી. આટલે એમ બેઠા છો સાહેબ? આવી ગયા સોર ભેગો છો કે ના છો? ના સાહેબ સોર ભેગો જ થઈ ગયો. અહીં ભેગો છો? ના. ઓ તારી વાય તો ખબર જ નહીં કે સોર નહીં ભેગો છો. પણ ગમે એવું સોન રાખશી હમણાં દંડા પડશે એટલે હા શું ભૂલશી. સાહેબ ભેગો છો? ના. તો જો છો ને સાહેબ ફોન જૂઠું આવે બોલ્યા છે શું કોઈ? ના સાહેબ હું તો અહીંયા આવ્યા હતો જગ્યા ઉપર પણ મોણા ના આવે હું શું કરું? તારી હા શું બોલે હજી? હાસું બોલું છું નહીં ચોર ભેગો છો. હજી તારી જીભ બોલે છે કે તું હાસું નહીં બોલતો? ના સાહેબ હું કમ્પ્લીટ અહીંયા જઈને આવ્યા મને કોઈ મોણા ભેગો જ નહીં. એટલે તું પડી ગયો તો જૂઠું બોલે છે. પેલો ભેગો છો છે તને? ભેગો નહી છો? ના સાહેબ મને હજી ચલો જૂઠું બોલે હાસું બોલ ને હજી સાહેબ પકડ્યો હશે અહિયાંથી નીકળ્યો નતો કોઈ મોડા લાલ લુકડું બધેલો કોઈ નીકળ્યો તો? હું શેડા મરે જ બેઠો એ નીકળ્યો જ નહીં. તો સાહેબ તને અહિયાંથી જાય છો એ ગમે અહીંયા તું હોય છો બીજું શેડું છે? સાહેબ મને નહીં ખબર લોકેશન ની તો એને જ ખબર હોય. મને તો ખાલી બોલાયેલો હતો અને હું આખા ફર્યો તારી મોણો આવી ગયો હતો અને હીરો આવ્યો છે સાહેબ એને મને તો સોડ્યું અને કીધું કે તું લેટ કેમ આવ્યો. હવે હું તમારી વાળી વાત થોડી થોડી એને કરતો હતો અને હીરો લઈને જતો રહ્યો છે. તો તું મને જૂઠું કેમ બોલ્યો? આ બધી જૂઠું કેમ બોલ્યો તું? પણ સાહેબ જૂઠું ના બોલું શું કરું? તમને ખબર તો છે કે એ મોણો ચોવો છે. તો તું મને પકડાઈ ચણી બે ને એમ કે પેલો સાહેબ તમે તને ખબર નહીં હીરા છોડી મેં છે પણ સરકાર કુદા ના છોડે તું ગમે કરશે તો તને નહીં ખબર. પણ સાહેબ માણસો વધારે લઈને આવવું પડે. હવે તમે એકલા આ બાજુ તમે વોર રાશીને બેઠા પણ આ બાજુ તો તમે કોઈ જોયું જ નહીં. હલાર હલાર તું હજી આવે આ તો તું હીરો હલવાયા છે ને તું વાત નહીં કરી કે? હા સાહેબ થોડું થોડું તો એવું થઈ ગયું એટલે મોણસને તો થોડું થોડું માંથી બોલાઈ ગયું. હા હજી તને ફોન તો કરશી ને વળી આજે વળી કરશી કરશી ને નક્કી? હા હલાર હલાર હું ડબ્બો લઈને આવ્યો ગાડીનો બસ તારે હોય છે તો અને ચારે કોર કઈ જાહે છો? હા સાહેબ તો મેળ પડે કારણ કે એ મોણો એ સાતીર છે અને દિમાગ વાળો છે. એ મોણો મને કેમ ખુલ્લા ના બોલાયો? હા એ તો ખબર ચોર ચોરીને એમ નહીં કરે ચોર કુદાડો હોમે ના આવે ગમે કશે તોય. પણ સાહેબ તમારે છે ને થોડુંક સાવધાન રહેવું પડશે. ચોર જોડે પા હથિયાર છે. હથિયાર ચોર હલાર આવે તને વાત છે હલાર તારે લેવા જવાનું છે ને હજી વહીથી જો. ઓય સાહેબ એ તો મને કહેતો હતો કે હલારની ડિલિવરી મુંબઈની છે. બીજી
બીજી ડિલિવરી 4 તારીખે કીધું છે. 4 તારીખે છે ડિલિવરી? ઓય હા, તો 4 તારીખે હું તારા ઘેર આવ્યો છું, જાવ ના જોવે. અને સાહેબ પાછી એક વાત બીજી, હેલાફેલની ડિલિવરી 4 હીરાની વાત કરી છે, 4 હીરા. અમે પાર્ટી બહુ ઊંચી છે. પાર્ટી ઊંચી છે? હા, એ પાર્ટીને મારા તાર પકડવાની છે. તાણે આ સરકારનું જેવું માફ થાતું હેઠ, હવે તારા ઘર મેળવી છું હેઠ. હા મારું હિન્દુસ્તાની બ્રધર્સ, હા.